સ્ટાઇલ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સ્કાઉટ ગાઈડ સંઘની રાજ્ય રેલી અને વેબસાઇટનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ કોહલી. શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલના માતૃશ્રી દિવ્યાબેન રાવલનું નિધન. મેક્સિસ ટાયર્સે ભારતમાં પ્રથમ ઉત્પાદન પ્લાન્ટ સાણંદ ખાતે કર્યો શરૂ. ડાંગ જિલ્લામાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે મોબાઈલ એપ માસૂમનું લોન્ચિંગ. આણંદના તારાપુરમાં યોજાયો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન. માણસા ખાતે ગુજરાત સ્કાઉટ ગાઈડ સંઘની 27મી રાજ્ય રેલીનું ઉદઘાટન અને વેબસાઇટનું લોન્ચિંગ રાજ્યપાલ કોહલી દ્વારા કરવામાં આવ્યું. સ્કાઉટ ગાઈડ સંઘની વેબસાઇટનું લોન્ચિંગ કર્યા બાદ ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે બાળકોમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકતા, સેવાભાવ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર સેવાના ગુણનું સર્જન થાય તે માટે સ્કાઉટ ગાઈડ સંકલ્પબદ્ધ છે. સમાજની ઉન્નતિ અને પરસ્પર જ્ઞાન, અનુભવ તથા કૌશલ્ય પ્રાપ્ત કરી યુવાનો દેશના આદર્શ નાગરિક બને અને સમાજ સેવાના કાર્યમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપે તેવી અપીલ રાજ્યપાલ કોહલીએ કરી હતી. આ પ્રસંગે માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી અને ગુજરાતના સ્કાઉટ ગાઈડ સંઘના મુખ્ય ચીફ કમિશનર જનાર્દન પંડ્યાએ રાજ્યપાલ ઓપી કોહલી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સન્માન કર્યું હતું. સ્કાઉટ આંદોલન એક અંતરરાષ્ટ્રીય આંદોલન હૈ જો વિશ્વ કે સભી દેશો મેં કાર્યશીલ હૈ ઓર સમાજ એવમ રાષ્ટ્ર કી સેવા મેં લગા હુઆ હૈ. આંદોલન દ્વારા યુવા યુવતીઓ મેં વિશ્વ બંધુત્વ, અનુશાસન, સહનશીલતા, ચરિત્ર નિર્માણ ઓર સેવા કી ભાવના કે લીએ જિમ્મેદાર નાગરિક કે ગુણો કા સિંચન કિયા જાતા હૈ જો રાષ્ટ્ર ઓર સમાજ કે વિકાસ કે લીએ બહોત જરૂરી હૈ. પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ પ્રબોધ રાવલના પત્ની તેમજ અમદાવાદ શહેર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલના માતૃશ્રી અને જાણીતા કવિયત્રી દિવ્યાબેન રાવલનું આજે અવસાન થયું છે. ટૂંકી માંદગી બાદ દિવ્યાબેન રાવલે આજે વહેલી સવારે અમદાવાદ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેઓના મૃતદેહને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલ છે. જેઓની અંતિમ યાત્રા આજે બપોરે 2 વાગ્યા બાદ નીકળનાર છે, જેને સેક્ટર 30 ખાતે આવેલ સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપવામાં આવશે. તેઓની ઈચ્છા મુજબ તેઓની આંખોનું આજે દાન કરવામાં આવ્યું હતું. આ સમાચાર મળતા તેમના સંબંધીઓ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ તેમના ગાંધીનગરના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા હતા. ચેતન રાવલ સહિત તેમના પરિવારજનો શોકમગ્ન બન્યા છે. દુનિયામાં ટુ વ્હીલર ટાયરના સૌથી મોટા ઉત્પાદક એક્સિસ ગ્રુપની પેટા કંપની મેક્સિસ રબર ઇન્ડિયાએ સાણંદમાં તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેક્સિસ ગ્રુપના ચેરમેન સાઈ જૈન લો, મેક્સિસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ચેંગ યાવ લિયાઓ અને મેક્સિસ ઇન્ડિયાના પ્રવક્તા જિયા શિયાઓ લિયુનું ઉપસ્થિતિમાં કર્યું હતું. પ્લાન્ટમાં $400 મિલિયન રોકાણ થયું છે અને પ્લાન્ટ 106 એકરમાં ફેલાયેલો છે. સુવિધા દરરોજ આશરે 20,000 ટાયર અને 40,000 ટ્યુબનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. મેક્સિસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ચેંગ ચાઓ લિયાઓએ જણાવ્યું હતું કે મેક્સિસ ગ્લોબલ વર્ષ 2026 સુધીમાં વિશ્વના ટોચના 5 ટાયર ઉત્પાદકોમાં સ્થાન મેળવવાનું લક્ષ્યાંક ધરાવે છે અને આ લક્ષ્યાંક પાર પાડવા માટે ભારતીય બજાર અતિ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. ડાંગ જિલ્લામાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે માસૂમ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. છત્તીસગઢના બાળ સુરક્ષા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ શતાબ્દી પાંડે દ્વારા આ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં બાળ અધિકાર એ સૌની જવાબદારી વિષયક સેમિનારમાં બાળકોના હક, અધિકાર સહિત સુરક્ષા અને સલામતી બાબતે ચર્ચા કરવામાં આવી. આ હવા ખાતેના ડોક્ટર આંબેડકર ભવન ખાતે યોજાયેલા સેમિનારને સંબોધતા શતાબ્દી પાંડેએ ડાંગ જિલ્લાના બાળકોની સુરક્ષા સલામતી બાબતે આયોગ દ્વારા લોન્ચ કરાયેલી મોબાઈલ એપ માસૂમના માધ્યમથી બાળકોના પ્રશ્ને સમાજનો દરેક નાગરિક સંવેદના સાથે તેની જવાબદારી અદા કરી શકે તેમ જણાવ્યું હતું.
જિલ્લામાં પ્રવર્તી બાળ લગ્ન પ્રથા, અંધશ્રદ્ધા સહિત કુપોષણ જેવા મુદ્દાઓની વિશેષ જાગૃતિ કેળવવા અને પરિણામલક્ષી કામગીરી માટે અલાયદો શિક્ષણ પ્લાન બનાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. આણંદના તારાપુર તાલુકાના જીણજ ગામે 2 દિવસીય કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો. કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનને ખુલ્લો મૂક્યા બાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે કૃષિ મેળા અને પ્રદર્શનના આયોજનથી કિસાનોને પોતાના ખેતરોમાં પાકોની વાવણી અને માવજત કેવી રીતે કરવી તે અંગેનું જ્ઞાન પીરસવામાં આવતું હોય છે, ત્યારે કિસાનોએ આવા કૃષિ મેળા અને પ્રદર્શનનો મહત્તમ લાભ લેવો જોઈએ. કાર્યક્રમના અતિથિ વિશેષ આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ અધિકારી ડોક્ટર અરુણ પટેલે ધરતી પુત્રોને ચોકસાઈપૂર્વક ખેતીનું આયોજન કરવા, યોગ્ય પ્રમાણમાં માપણી કરી વાવણી કરવા અંગેની સમજ આપતા જણાવ્યું હતું કે જો આપણે ચોક્કસ માપણી કરીને પાકનું વાવેતર કરીશું તો જેટલો પાક આપણને મળવો જોઈએ તેટલું મેળવી શકીશું. ખેતીને લગતી તેમણે તમામ સમસ્યાઓના નિવારણ માટે ટોલ ફ્રી નંબર 1551 ઉપર સંપર્ક કરવા કિસાનોને સૂચવ્યું હતું. કૃષિ મેળા પ્રસંગે કિસાનોને ખેતીલક્ષી જાણકારી મળી રહે તે માટે સરકારના વિવિધ વિભાગો સહિત અન્ય કંપનીઓના મળીને કુલ 30 પ્રદર્શન સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.